દિવાળીના પર્વને લઈને રાજકોટવાસીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાના 2 વર્ષ બાદ હવે મુક્તપણે રાજકોટવાસીઓ બજારની અંદર ધૂમ ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. દિવાળીના તહેવારને લઈને પુરુષોના કપડામાં પણ તેજી જોવા મળતી હોય છે. ત્યારે જેન્ટ્સ ક્લબના વિશુભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે 2 વર્ષ કરતાં આ વર્ષે સારી ગરાગી દેખાઈ રહી છે, પરંતુ કાપડમાં GST સહિતનો 20-30% ભાવ વધારો છે સામે આવ્યો છે. તેમજ કાપડમાં 25% સુધીનો અન્ય ભાવ વધારો પણ નોંધાયો છે, જેને કારણે દર વર્ષે જે માહોલ હોય છે તેને બદલે 30-40% જ ખરીદીનો માહોલ હાલ દેખાઈ રહ્યો છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. હાલ માહોલ તો અત્યારે જે હોવો જોઈએ એના કરતાં 30-40% માહોલ દેખાય છે, અને ભાવ વધારો તો GST આવ્યું છે, પછી કાપડમાં ભાવ વધારો આવ્યો છે, એને હિસાબે ભાવ બહુ ઓફ થઈ ગયા છે બધા. હા, દિવાળીને લઈને અત્યારે નવી ફેશન તો રેગ્યુલર જે ચાલે છે કે પ્રિન્ટ ચાલે છે, લાઇનિંગ ચાલે છે, ચેક્સ ચાલે છે, એ જ બધું ચાલે છે. કાપડમાં 25% ભાવ વધારો આવ્યો છે, કે જે ઊનના ભાવ વધ્યા છે એને હિસાબે દોરાના વધ્યા છે, એને હિસાબે બધામાં અત્યારે 25% ભાવ વધારો આવ્યો છે. જીન્સના કપડામાં હાલ લોકો ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. હાલ તહેવારને કારણે લોકો કપડાંની ખરીદી કરે છે, પરંતુ કોરોના પહેલાના સમય દ્વારા જેવો માહોલ હાલ કાપડ બજારમાં જોવા મળતો નથી, તેમ પણ વેપારીએ જણાવ્યું હતું. તે ઉપરાંત રિટેલ વેપારીઓને ઓનલાઈન વેચાણનો પણ માર પડી રહ્યો છે, કારણ કે ઓનલાઈન વેચાણમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે, જેને કારણે નાના વેપારીઓ તૂટી રહ્યા છે, તેમ પણ કહ્યું હતું. હા, અને ખરીદીમાં તો ઓનલાઈન અત્યારે શું છે કે ખરીદીમાં ઓનલાઈન બહુ થાય છે, એના હિસાબે શું છે કે રેગ્યુલર જે ધંધાવાળા છે એને ઘણો માર પડ્યો. હવે અત્યારે તો દેખાય છે, પણ આગળ જતા શું થાય એ તો અત્યારે જ ખ્યાલ આવે છે, અત્યારે તો દેખાય જ છે. ઓનલાઈનનો તો શું છે કે ઓનલાઈનનો ક્રેઝ જે વધી રહ્યો છે એના હિસાબે શું છે કે આવી જ રીતે જો ચાલતું રહ્યું તો આ લોકલ બિઝનેસ તો બધો બંધ થઈ જશે. દિવાળીના તહેવારને લઈને રિટેલ વેચાણ કરતા વેપારીઓને ભારે ફટકો પડી રહ્યો છે, ત્યારે સરકાર એક તરફ લોકલ ફોર વોકલની વાત કરી રહી છે તો બીજી તરફ રિટેલ બિઝનેસ તૂટી રહ્યો છે, જેને બચાવવા માટે સરકારે સકારાત્મક પગલાં લેવા જોઈએ, તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા બિલાવ ચાંદની ન્યૂઝ રાજકોટ.